નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઉમરગામ તાલુકામાં ઓવરલોડ અને તે પણ પૂર ઝડપે દોડતા ડમ્પરો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામે હાલમાં દરિયાકાંઠા સંરક્ષણ વોલની કામગીરી કરવામાં આવી રહી છે. આ વોલ પથ્થરોની બની રહી છે. સૂત્રો તરફથી જણાવવા મળ્યું કે આ પથ્થરો મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકામાંથી આવી રહ્યા છે. હાલમાં તલાસરી તાલુકાના કેટલાક વિસ્તારોમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ અને 8 લાઇન વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાંથી મોટા માટી પથ્થરો વગેરે નીકળી રહ્યા છે. ત્યારે આજે કામ ચાલી રહ્યું છે ઉમરગામ તાલુકામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. ઉમરગામ તાલુકામાં દરિયાઈ વિસ્તાર તરફ ચાલી રહેલા કામોમાં પથ્થરો ઉમરગામ અને સંજાણ રેલવે ઓવરબ્રિજ થઈને આવી રહ્યા છે. પથ્થરો જ્યાંથી નીકળે છે અને જે જગ્યાએ આવે છે તે વચ્ચે નદી નાળાઓના પુલો પણ આવે છે. આ ડમ્પર ઓવરલોડ થતાં પૂર ઝડપે જાહેર માર્ગો ઉપર દોડી રહ્યા છે, જેને અટકાવવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પૂર ઝડપે દોડતા ઓવરલોડ ડમ્પરોના લીધે રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે. આ ઓવરલોડ પૂર ઝડપે દોડતા ડમ્પરોને લીધે ઓવરબ્રિજ નદી નાળાના પુલો વધુ પડતા જ વાઇબ્રેટ થઈ રહ્યા છે, જે ખૂબ જ જોખમી બાબત હોવાનું જાણવા મળ્યું છે.